नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय सामाजिक विज्ञान एना अंदर हवे अपने नवो पाठ दसमो महात्माना मार्ग पर बे ए पाठनो हवे अभ्यास करीशुं। आपणे आगळ इतिहासमां आनो पहेलो भाग महात्माना मार्ग पर एक ए आपणे जोई चूक्या छे। हवे ए ज पाठथी आपणे आगळ वधवानुं छे, महात्माना मार्ग पर बे। पाठना अंदर तमने खबर हशे के महात्मा गांधी ए पोताना जीवन में जे सत्य अने अहिंसा ना शस्त्रों द्वारा जे आंदोलनों कर्या अने एमां जे अभूतपूर्व सफलता एमने प्राप्त करी एना विषयनो अभ्यास करवानो छे। एटले विविध सत्याग्रहो विविध चळवळोनो आपणे अभ्यास करवानो छे। पहेला भागमां आपणे जोयुं, हवे एनाथी आपणे आगळ वधवानुं छे। तो हवे पछीनो आपणो जे मुद्दो आवे छे पहेलो, એમાં આવશે સવિનય કાનૂન ભંગની ચળવળ। પાઠ અહીંયા જે મુદ્દો છે એના નામ પરથી તમને ખબર પડી ગઈ હશે, સવિનય એટલે કે વિનયપૂર્વક કાનૂનનો આપણે શું કરવાનો છે, ભંગ કરવાનો છે। તો એના વિશે સમજીએ। પૂર્ણ સ્વરાજ્ય એમ મળવાનું ન હતું, આ માટે લોકોએ લડાઈમાં ઉતરવું પડશે। અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો। આ લડતમાં સરકારના અયોગ્ય કાયદાઓનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો। તો હવે એના અંદર સૌ પ્રથમ આવે છે દાંડીકૂચ। ગાંધીજી એ જેટલા સત્યાગ્રહો કર્યા, જે પણ આંદોલનો કર્યા, એમાં અતિ મહત્ત્વનું એક હતું દાંડીકૂચ। તો દાંડીકૂચ વિશે આપણે પરિચય મેળવીએ। દાંડી એક સ્થળ છે, એક સ્થળનું નામ છે, ને ત્યાં બાજુ કૂચ કરવાની એટલે કે ત્યાં પહોંચવાનું એવો એનો અર્થ થાય છે। તો ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે। આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો, એટલે કે માત્ર સરકારનો એના પર અધિકાર હતો મીઠાનું ઉત્પાદન કરવાનું અને વેચાણ કરવાનું। મહાત્મા ગાંધીજી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે। ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે 12 માર્ચ 1930ના દિવસે સવારે દાંડીકૂચની શરૂઆત કરી। કૂચના માર્ગ પરના ગામોમાં સભાઓ થતી, ગાંધીજી લોકોને મીઠાના કાયદાનો સવિનય ભંગ સમજાવી નવી રીતે સ્વરાજ્ય લડત અને સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવતા 5 એપ્રિલ 1930ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા। બીજા દિવસે સવારે 6 એપ્રિલના રોજ દરિયા કિનારે વિખેરાયેલું મીઠું એકઠું કરી એક મુઠ્ઠી મીઠું લઈ કાયદાનો ભંગ કર્યો। આ આંદોલનમાં ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોરડો વીંઝવા માંડ્યો, એટલે કે તેમના પર અત્યાચાર કરવા લાગ્યા। હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી। આટલું જાણો, ધરાસણા ગામ મીઠાના ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું। પછી ત્યાં સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જાહેરાત કરી। ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સરોજીની નાયડુએ લીધી। અંગ્રેજ સરકારે આ સત્યાગ્રહ અટકાવવા ક્રૂરતાભર્યા પગલાં લીધા। 300 જેટલા સત્યાગ્રહીઓ ઘાયલ થયા અને 2 મૃત્યુ પામ્યા। આમ છતાં સત્યાગ્રહીઓ જરાય પાછા ન પડ્યા। ત્યાર પછીનો મુદ્દો આવે છે ગોળમેજી પરિષદો। ગોળમેજી પરિષદ એટલે રાઉન્ડ ટેબલ મીટિંગ એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે। ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો બોલાવી। પહેલી પરિષદ લંડનમાં મળી, તેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ। 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી,
તેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી. જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ મતદાન મંડળની માંગણી કરી. આથી ગાંધીજી નિરાશ થયા, કારણ કે તેનાથી તો ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતું. જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થતાં પરિષદ નિષ્ફળ ગઈ. આમ બંને જે ગોળમેજી પરિષદ હતી એ બંને, ગોળમેજી પરિષદ એક અને ગોળમેજી પરિષદ બે, બંને નિષ્ફળ ગઈ. ત્યાર પછીનો મુદ્દો આવે છે 1935નો હિન્દ સરકારનો કાયદો. તો 1935નો હિન્દ સરકારનો કાયદો કયો હતો? તો 1935 હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો. હિન્દની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતાં એ ઘણો જ ઓછો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપ્યું હતું. બરાબર, તો સાચું સ્વરાજ્ય કોને આપવામાં આવ્યું હતું? 1935ના ધારા મુજબ ગવર્નરોને. આ કાયદા અન્વયે ચૂંટણીઓ થઈ. ગાંધીજીએ સૂચવ્યું કે 1935ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની તેઓ બાંહેધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. આ અંગે વાઇસરોય અને હિન્દી વજીરે સ્પષ્ટતા કરી. તેથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી. પ્રાંતીય સ્વરાજ્યનો આ પ્રયોગ લગભગ 2.25 વર્ષ ચાલ્યો. 1939માં બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે હિન્દને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં હિન્દને જોડી દીધું. પરિણામે તેના વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા. તો આ રીતે 1935નો હિન્દ સ્વરાજ્યનો જે કાયદો હતો એની આપણે વાત કરી. હવે પછીનો મુદ્દો છે પાકિસ્તાનની માંગણી 1940. અતિ મહત્ત્વનો મુદ્દો છે. મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓ પ્રચાર કરતા હતા કે હિન્દુ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, માટે તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. માર્ચ 1940માં લાહોરમાં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા દેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાનની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું. તો આ રીતે અલગ પાકિસ્તાનની રચના થઈ. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, મૌલાના આઝાદ અને ગાંધીજી સેવાગ્રામમાં 1942. મૌલાના આઝાદ વિશે અહીંયા આપેલું છે. મૌલાના આઝાદનો જન્મ મક્કામાં થયો હતો. ઘણી બધી ભાષાઓના જાણકાર આઝાદ ઇસ્લામના વિદ્વાન અને બધા ધર્મોની એકતાના હિમાયતી ગાંધીવાદી આંદોલનોમાં સક્રિય રહેતા હતા. તો આજે આપણે અહીંયા સુધીની સમજૂતી રાખીએ છીએ. હવે પછીની સમજૂતી આપણી આગલી વિડીયોમાં હવે આપણને જોવા મળશે. ત્યાં સુધી નમસ્કાર.